गुड मॉर्निंग विद्यार्थी, आज आप घन अवस्था में चौथो वीडियो जी रहा है। लास्ट वीडियो ने अंदर हमने चर्चा करी थी अशुद्धि और विद्युत गुणधर्म। आज विद्युत गुणधर्म ने ध्यान में रखी आगे आप बढ़ी रहा है। धातुपटना सिद्धांत पर थी आप धातु त्रण प्रकार पड़ी चुके धातु सुभाव અવાહક અને અર્ધવાહક। આજે આપણે જે ક્વેશ્ચન ભણવાના છે અર્ધવાહકો વિશે ભણવાના છે। સમજાવો અર્ધવાહક ખલાઈ ઓકે। એનો ખાસ એક બીજો ટોપિક ડોપિંગ એટલે શું અને અર્ધવાહકોના પ્રકાર જણાવી સમજાવો અથવા ડોપિંગ એટલે શું સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરી મળતા અર્ધવાહક સમજાવો અને ઉણપ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરી મળતા અર્ધવાહક સમજાવો। બીજી રીતે આ રીતે પણ પૂછાય છે પ્રશ્ન જે 2020 માર્ચ 2020 માં બોર્ડની અંદર આ 3 માર્કનું ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યું છે ઓકે। આજે આ ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, મીન્સ કે આ ચેપ્ટરનો લાસ્ટ થી સેકન્ડ પોઈન્ટ છે। ચલો સ્ટાર્ટ કરીએ અર્ધવાહક। એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકો સમજાવો। એન પ્રકારના અર્ધવાહકો એટલે કે એમાં સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરીશું અને પી પ્રકારના એટલે કે એની અંદર આપણે ઉણ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરીશું। તો આ બે પ્રકારના અર્ધવાહકો આપણે બનાવી શકીએ છીએ। તો પહેલા આપણે અર્ધવાહકોની વિશે ડોપિંગ પોટી કહેવાયની ચર્ચા કરીએ તો ધ્યાન અર્ધધાતુ જે છે જે 14મો સમૂહ જે છે આપણો એમાં સિલિકોન અને જર્મેનિયમ આવે છે। કોણ આવે છે? સિલિકોન અને જર્મેનિયમ આવે છે ઓકે। હવે આ જે અર્ધધાતુ છે એ આપણે અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ। તો જોઈએ આ સિલિકોન અથવા જર્મેનિયમ આમ જોવા જઈએ તો વિદ્યુતના કેવા છે? અવાહક છે બરોબર। વિદ્યુતના કેવા છે? અવાહક છે। પણ જો એને તાપમાન આપણે વધારવામાં આવે, જો ઊંચા તાપમાને એને ગરમ કરવામાં આવે તો એની બાહ્યતમ કક્ષકમાં સંયોજકતા કક્ષકમાં રહેલું જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા કક્ષકમાંથી વહન પામીને ક્યાં જશે? વાહકતા કક્ષકમાં મુક્ત થાય છે। જે બાહ્યતમ કક્ષકનું જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ સંયોજકતામાંથી વાહકતામાં જો વહન પામતો હોય તો વિદ્યુતનો કેવો બને છે? સુવાહક બને છે। જેમ તાપમાન વધારવામાં આવે એમ બાહ્યતમ કક્ષક મળેલા મુક્ત ઇલેક્ટ્રોન કેવા થશે? વધશે। એની વાહકતા પણ કેવી થશે? વધશે। એટલા માટે જે વિદ્યુતનો કેવો બને છે? સુવાહક બને છે। જો આ સિલિકોન પોતે અવાહક જ છે શરૂઆતમાં, પણ જો ટેમ્પરેચર ઓછું કરીશું તો પછી આ સિલિકોન જે છે એ પોતે કેવો બને છે? વિદ્યુતનો એટલે તાપમાન વધારાથી પણ વિદ્યુતનો સુવાહક બને છે। ક્લિયર? આપણે લાસ્ટ ટોપિકની અંદર ચર્ચા થઈ ચૂકી છે ઓકે। તો બીજી રીતે પણ વિદ્યુતનો સુવાહક બનાવી શકાય છે સિલિકોન, જે પોતે વિદ્યુતનો અવાહક છે શરૂઆત, પણ એમાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય પ્રકારની જો અશુદ્ધિ ઉમેરવામાં આવે ઉમેરવામાં આવશે
તો એમાંથી આપણે બે પ્રકારના એ પણ મેળવીશું. તો આ સિલિકોન છે સુધી મેળવીને પણ આ સિલિકોનને વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ યોગ્ય પ્રકારની યોગ્ય પ્રકારની અને પ્રમાણની અશુદ્ધિ ઉમેરી અને જે વિદ્યુતનો સુભાગ જે બનાવી છે એ પદ્ધતિને આપણે શું કહેવામાં છે તો વિદ્યુત પદ્ધતિ. એ પદ્ધતિ કહેવામાં છે ડોપી. એટલે સિલિકોનની અંદર યોગ્ય પ્રમાણમાં યોગ્ય પ્રકારની જો અશુદ્ધિ એમાં આપણે ઉમેરી દઈએ તો એ સિલિકોન વિદ્યુતનો ઉપયોગ બને છે, સુભાગ બને છે. આમ અર્ધધાતુને વિદ્યુતનો સુભાગ બનાવવાની આ જે પદ્ધતિ છે તે પદ્ધતિને આપણે ડોપિંગ પદ્ધતિ કહીએ છીએ. તો બસ આ ડોપિંગ પદ્ધતિ દ્વારા આપણે એન પ્રકારના ત્રિ પ્રકારના બે અર્ધધાતુ કેવી રીતે બને છે તે આપણે સમજાવવાના છે. તો સમજી લેજો ઓકે. એને આપણે વાત કરીએ તો પહેલો પ્રકાર એન પ્રકારના અર્ધવાહકો, બે પ્રકારના અર્ધવાહકો બનશે. પહેલો આવશે એન પ્રકારના અર્ધવાહકો. એન પ્રકારના અર્ધવાહકો જેને આપણે બીજું આ શબ્દ કહેવાય સમૃદ્ધ ઇલેક્ટ્રોન. અશુદ્ધિ ઉમેરી મળતા અર્ધવાહક સમજાવો એટલે સમૃદ્ધ ઇલેક્ટ્રોન. માંથી આપણે જો અશુદ્ધિ ઉમેરીશું યોગ્ય પ્રકારે સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી જો અંદર શુદ્ધિ ઉમેરીશું તો એમાંથી આપણે કયા પ્રકાર આવશે એન પ્રકારનો અર્ધવાહક મળશે. કેવી રીતે મળે છે જોઈ લઈએ. સિલિકોન કે જર્મેનિયમ જે બી અર્ધધાતુ છે એની અંદર હવે આપણે શુદ્ધિ ઉમેરવાની છે. કેવી રીતે શુદ્ધિ ઉમેરશું? સમૃદ્ધ ઇલેક્ટ્રોન મીન્સ કે આ જે સિલિકોન છે એનો સમૂહની વાત કરીએ તો કયા સમૂહ તત્વ છે? 14માં સમૂહ તત્વ છે. અને પી વિભાગના જે તત્વો છે 13 થી મારીને 18 સુધીના જે સમૂહ છે પી વિભાગના તત્વો. અને પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષકમાં રહેલા મીન્સ કે સંયોજકતા કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે કેટલા તો એનો જેટલો સમૂહ છે એમાંથી આપણે 10 શું કરવાના? બાદ કરવાના. 10 બાદ કરશો તો બોલો આપણે કેટલા મળશે? એટલે પી વિભાગના જેટલા સમૂહ આવતા હોય તો એ સમૂહની અંદર રહેલા તત્વો જે છે એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો એ જે સમૂહ નંબર છે એનો એમાંથી 10 માઇનસ કરશો તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન તો 4 સંયોજકતા છે. મીન્સ કે આ જો સિલિકોન છે મીન્સ કે 14 સમૂહ છે એની આપણે સંયોજકતા આપણે વાત કરીએ તો કેટલી છે? 4 છે. એટલે 4 સંયોજકતા આવે છે બાહ્યતમ કક્ષક. કેટલી છે? 4. હવે 4 4 ઇલેક્ટ્રોન ક્યાં હશે એ પણ જોવા હોય તો આપણે ઇલેક્ટ્રોન રચના પણ જોઈ લઈએ. સિલિકોન પરમાણુ ક્રમાંક પણ 14 જ છે. સિલિકોનનો પરમાણુ ક્રમાંક પણ કેટલો છે? 14. એનો આવશે શું? નિયોન કોમ્પ્લેટ યસ 10 ને 2 12 2 6 તો બાયરો તો ચોકી થાય કોણ છે? અચ્છા પણ જ્યારે બીજા સાથે બંધ બનાવવા જશે ત્યારે ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ. ઉત્તેજિત અવસ્થાની વાત કરશું તો શું થશે? કો 3s માં 1 ઇલેક્ટ્રોન કૂદકો મારી ક્યાં જશે? 3p માં. તો 3s માં 1 અયોગ્ય ઇલેક્ટ્રોન આવી p માં કેટલા થઈ ગયા હોય? 3px, 3py, 3pz, 3s. આમ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 4 અયોગ્ય ઇલેક્ટ્રોન હશે. જ્યારે બીજા સાથે પ્રક્રિયા થવા જશે ત્યારે જેમ કાર્બનને પણ બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરતા ત્યારે ઉત્તેજિત અવસ્થા પણ આપણે જોઈ હતી. બસ એમ સિસ્ટમ ઇઝ સમવત છે. સેમ લાગુ છે. હવે એની અંદર આપણે શું ઉમેરવાની છે? કઈ અશુદ્ધિ ઉમેરવાની છે? તો કે છે આના કરતાં વધુ સંયોજકતા સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ. સમૃદ્ધ ઇલેક્ટ્રોન એટલે આની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 4 સંયોજકતા છે તો એનાથી વધુ સંયોજકતા વાળી એટલે કયો સમૂહ આવશે?
કે છે અને નગર સમૂહ 15મો સમૂહ કે 16મો સમૂહ કે 17મો સમૂહ તો 15મો સમૂહ છે તો બોલેની બાહ્યતમ કક્ષમ કેટલી હોઈ શકતા છે 5 5 છે અને 6 છે અને 7 છે તો કે છે એ સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી જેની બાહ્યતમ કક્ષામાં વધુ સંયોજકતા હોય એવી અશુદ્ધિ જો આ અર્ધધાતુ ધરાવતા સિલિકોન કે જર્મેનિયમ અંદર ઉમેરવામાં આવશે તો આપણે n પ્રકારના અર્ધવાહકો બનતા હોય છે તો આપણે ઉદાહરણ તરીકે સમૂહ હોય તો 15મો સમૂહ લઈએ છે ઓનલી 15મો સમૂહ પર 15મા સમૂહની અંદર આવતા તત્વો આપણે ખબર છે ફોસ્ફરસ છે આર્સેનિક છે કોણ છે 15મા સમૂહની અંદર આવતા તત્વો ફોસ્ફરસ કે આર્સેનિક ઓકે ચલો એટલે આ સમૂહની સંયોજકતા 15મા સમૂહની સંયોજકતા કેટલી 10 પાત કરો તો 5 16માંથી 10 પાત કરો તો 6 અને 17મા સમૂહની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 7 છે ઓકે હવે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો આની અંદર બે અશુદ્ધિ છે ચલો 15 જેનો પ્રમાણ ક્રમાંક પણ કેટલો છે 15 જ છે ફોસ્ફરસ તો નિયોન કોમ્પ્લેક્સ PS 3 પ્રશ્ન 2 12 અને 3 15 ચલો ઉત્તેજિત અવસ્થાની આપણે વાત કરીશું એના 5 આયમિત ઇલેક્ટ્રોન હોય છે PS યુબિટ છે તો એક ઇલેક્ટ્રોન કૂદકો મારી ઘરે ક્યાં જશે 3D માં જશે ના 3D માં તો 3 આયમિત તો છે X Y Z કે કોટવાય છે બોલો અહીંયા 1 અને 3 4 આયુગમિત થયા તો પછી આ યુગમિત વાળો એસ નું ઇલેક્ટ્રોન ક્યાં જશે 3D માં એટલે ટોટલ કેટલા થઈ ગયા 5 આયુગમિત ઇલેક્ટ્રોન ચલો ક્યાં ક્યાં છે હિડ્રોન એસ માં એક ઇલેક્ટ્રોન પી એક્સ પી વાય અને પી ઝેડ અને પી અને પાંચ આયુગમિત ઇલેક્ટ્રોન આ પાંચ સંયોજકતા છે કે હવે આની અંદર ઉમેરીશું તો સિલિકોનની 4 સંયોજકતા સાથે બોલો આ 5 જોડાશે કેટલી જોડાશે આની 4 સંયોજકતા સાથે જ્યારે 5 જોડાશે તો એક સંયોજકતા આ એક સંયોજકતા માં રહેલો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કેવો બનશે મુક્ત બને છે અને મુક્ત બને છે એટલા માટે આ વિચ મારી મિસ કે એન પ્રકાર નેગેટિવ પ્રકારના અર્ધવાહકો બને છે કેવી રીતે બને છે એ પણ આપણે સમજવું તો સારી રીતે સમજી લઈએ મિસ કે આને કેટલા છે 4 છે ઓર એની સાથે કેટલા જોડા છે 5 જોડા છે પછી 4 ની સાથે બોલો આ 5 માંથી આ 4 સાથે શું લેશે 4 સંયોજક બંધ બનાવશે અને એક ઇલેક્ટ્રોન આપણે કેવો રહેશે માંથી 4 શું બનાવશે 100 100 યોજક બંધ અને એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન કોણ છે મુક્ત ઇલેક્ટ્રોન જે બધે છે એ વિદ્યુતની વાહકતા માટે જવાબદાર બને છે એટલા માટે આ વિદ્યુતનો સુવાહક બને છે કોણ સિલિકોન માં આ પ્રકારનો સમૃદ્ધ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ મળી છે હવે એક ઇલેક્ટ્રોન જે મુક્ત બને છે એટલા માટે એક ઇલેક્ટ્રોન વધુ છે એટલા માટે એન પ્રકારના અર્ધવાહક છે કેવી રીતે બને છે ચલો તમને સમજાય આ વસ્તુ આખી તમે સમજાય ફિઝિક્સ માં આવે છે ટેન્શન લેવાની જરૂર ચલો ચલો સિલિકોન ઓકે એની બાહ્યતમ કક્ષકમાં 4 આયમિત કક્ષક આવેલી છે 4 ઇલેક્ટ્રોન આવે છે ચલો પહેલી કઈ છે 3s મારે એનો એક એવી તો પછી 3px px માં એક એવી આ 3p y માં એક એવી મિલે અને આ 3p z માં રહેલો એક એવી ઓકે
સિલિકોનની ચાર આવી જાય. હવે એની સાધારણ કોને કોને સુધી મળી છે? ફોસ્ફરસ જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. કેટલા છે? 5 ઇલેક્ટ્રોન. આ 5 એ 5 આયુગિત કક્ષક 5 આયુગિત ઇલેક્ટ્રોન સુપરસાનિતાની સાથે 4 સાથે સુપરસેસી જારી ભાગી કરે. અને ક્યુટિક કોલસ સમાન સ્પિન સાથે વિરુદ્ધ સ્પિન સાથે જ્યારે જોડાય ત્યારે ક્યુટિક કોલ વિરુદ્ધ સ્પિન. તો ફોસ્ફરસ આપણે સ્પિન ચેન્જ કરના આને પરતો વિરુદ્ધ સ્પિન. Yes.
સમજાય ક્લિયર મિતિનો ભાગ્ય મને ખબર પડી તમારે તો આટલું જ લખવાનું છે 14મા સ્તંભની અર્ધધાતુ સીધી કોણ કે જર્મેનિયમ માં સંબંધી ઇલેક્ટ્રોમાળી અશુદ્ધિ જેવી કે 15 16 કે 17મા સ્તંભની જો મેળવવામાં આવશે મેળવવામાં આવે તો શું થશે અને ચાર સંયોજકતા સાથે જો 15મા સ્તંભની અશુદ્ધિ ફોસ્ફરસ ઉમેરીશું તો જેમાં 5 સંયોજકતા છે એ 5 ઇલેક્ટ્રોન છે એ સિલિકોનની સાથે 400 યારી ભાગીદારીથી 400 સંયોજક બંધ બનાવી દે છે અને ફોસ્ફરસનો એક ઇલેક્ટ્રોન દોરે છે મુક્ત રહે છે અને એક ઇલેક્ટ્રોન વધુ હોવાને કારણે આ ફોસ્ફેટ કેવો બને છે ઋણ વિજભારિત બને છે એટલા માટે એને નેગેટિવ પ્રકારના અર્ધવાહક કહેવાય છે હવે આ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે એ વિદ્યુત શું બને છે વાહકતા બને છે એટલે આ એન પ્રકારના અર્ધવાહક વિદ્યુતનું કેવો બને છે સુવાહક બસ આટલું લખવાનું છે બીજી ડિટેલમાં કંઈ ચર્ચા કરવાની નથી થીએ બેજો આવી જ રીતે આપણે પી પ્રકારના અર્ધવાહક સેમ સિસ્ટમ પી પ્રકારના અર્ધવાહક પી પ્રકારના અર્ધવાહક છે જેને આપણે બીજી રીતે કેવું બોલો ઉણપ ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરીશું તો આપણે પોઝિટિવ એટલે પી પ્રકારના અર્ધવાહકો મળે છે સંપૂર્ણ તમારું પૂર્ણ સ્ટેટમેન્ટ છે ઉણપ ઇલેક્ટ્રોન એમાંથી આપણે આવશે ચલો સમજી લઈએ આખી રચના ચૌદમા સમૂહની સિલિકોન કે જર્મેનિયમની અંદર હવે યોગ્ય પ્રમાણમાં યોગ્ય પ્રકારને આપણે શું કરીશું અશુદ્ધ હવે કઈ અશુદ્ધિ ઉમેરીશું તો આપણે સિલિકોન ખબર છે કયો સમૂહ હતો ચૌદમા સમૂહની અંદર કયો છે તો પછી એમાં 10 આપણે બાદ કરીશું તો પૂરે બાહ્ય કક્ષા કેટલા ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા 4 બોરોન છે એલ્યુમિનિયમ અને ગેલેનિયમ જેવી અશુદ્ધિ
સોરી જેવી અશુદ્ધિ જો આપણે મેળવીશું તેમાં શું થાય તો શું થશે તો આની સંયોજકતા ત્રણ છે આપણે ઉદાહરણ તરીકે કોઈ ભી એક લઈ લીધી ચલો એલ્યુમિનિયમ લઈ લીધી જેનો પ્રમાણ પ્રમાણ કેટલો છે પહેલું તત્વ નહીં લેવાનું કેમ એના સમૂહની અંદર એની અનિયમિતતા જોવા મળે છે એના જેવા ગુણધર્મ બનતા નથી એટલે મતમાં ચર્ચા થઈ છે એટલા ચલો એના નામ નિયોન કોમ્પ્લેટ પીએસ 10 કે 12 એક ચલો ઉત્તેજિત અવસ્થા તો પછી આમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્કો મારી ઇન્ચાર્જ કર્યો ઈ માટે ઓકે તો બોલો ઇલેક્ટ્રોન નંબર શું પીએસ જેટલા જોઈએ છે એના કરતા ઇન્યુક્વી છે સંયોજકતા ઓછી છે એટલા ઇલેક્ટ્રોન કેવા છે ઓછા છે અને ઇલેક્ટ્રોન ઓછા હોય તો કોઈ ભી બરાબર ધન અને ઇલેક્ટ્રોન વધુ જોવા મળે તો કેવા તો અહીંયા વધુ જોવા મળે હતા એટલે એમ પ્રકારના ધનાકો સંબંધ હતા અને જેટલા જોઈએ નાથી ઓછી સંયોજકતા જોવા મળે હોલ રચાયો મીન્સ કે ઇલેક્ટ્રોન ઓછા મળ્યા એટલે આખો આ સ્ફટિક ધન બીજો લીધો હશે એટલે એને પી પ્રકાર પોઝિટિવ પ્રકારના અર્ધવાહક આખી ઘટના આના જેમ આપણે સમજીએ છીએ સેમ સિસ્ટમ આના જેમ જ આપણે સમજવાનું છે સીધો ઓકે ચાર સંયોજક પછી થોડી પીએસ પીપીએસ પીપી ચાર ઇલેક્ટ્રોન આઈયા ચાર ઓકે ચલો હવે એમાં જે અશુદ્ધિ મેળવીશું સિલિકોન એલ્યુમિનિયમ એમ ત્રણ સંયોજકતા છે બરોબર શું કોણ ચાલે વાત ક્લિયર જો ત્રણ સંયોજકતા છે બરોબર પણ એ કેવી રીતે બોલવા છે સમાન સ્પિન સાથે જોડે છે કે વિરુદ્ધ સ્પિન સાથે છે એ ભાગીદાર છે સોસેટ બનાવવા વિરુદ્ધ સ્પિન સાથે પછાને સ્પિન વિરુદ્ધ સ્પિન સીલી તો બોલો પાસ ત્રણ સંયોજકતા છે તો પીએસ પીએસ સાથે સંયોજન થશે વિરુદ્ધ સ્પિન સાથે પીપીએક્સ પીપીએક્સ સાથે વિરુદ્ધ સ્પિન સાથે થશે બે પીપીવાય પીપી સાથે વિરુદ્ધ સ્પિન થશે ઓકે ગોઠવી ગયા અને ત્રણ સંયોજક બંધ બનાવી સીલી જેમાં સીલી કોણ એક સંયોજક કોણ બનાવે પીએસ આ બે ઇલેક્ટ્રોન છે વિરુદ્ધ ભ્રમણ સાથે જોડાયેલ સંયોજક બનાવે ત્રીજો ચોથો ચોથા સાથે ત્રીપી ઝેડ સાથે બોલો એલિમેન્ટની ત્રીપી ઝેડ જ્યારે સંયોજિત થવાશે એ કક્ષક કેવું છે ખાલી હોય છે એટલે ત્યાં શું રચાય છે હોલ રચાય છે ત્યાં શું રચાય છે હોલ રચાય છે ના હોલ જેટલી અહીંયા ચાર સંયોજકતા સામે અહીંયા ત્રણ સંયોજકતા જોડાઈ એટલે જેટલી જોઈએ નાખી ઓછી રચાય એટલા માટે આ પી પ્રકાર હોલ મળ્યો એટલા માટે એ ધન બીજ મારી કરવામાં એટલે એટલા માટે અહીંયા એક હોલ રચાય છે ઓકે શું રચાય હોલ એટલા માટે અહીંયા ધન બીજ ભારિત બને છે આ પ્રશ્ન એટલા માટે અહીંયા ઈ પ્રકારના પરિવાહક કહે છે હવે અહીંયા આપણે ચર્ચા કરીએ તો
એક મોલ ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીશું તો બોલો હવે કોને ધક્કો મારશે ફ્રોમ યુબિડને કે આયુબિડને તો કે આ આયુબિડને આને ધક્કો મારશે તો બોલો આને ધક્કો મારવા માટે આની સ્પિન કઈ છે જમણી બાજુમાં છે તો એ જ સ્પિન વાળો ઇલેક્ટ્રોન જમણી સ્પિન વાળો જ ઇલેક્ટ્રોન અહીં આવશે કેમ આપણે વચ્ચે અપાકર્ષણ થશે પછી જો આ ઇલેક્ટ્રોન નથી એક મોલ ઇલેક્ટ્રોન તો જે આપણે વાત કરશું કે જમણી બાજુની સ્પિન ઇન્યુટીટી વિદ્યુત વહન થશે એની સ્પિન આપણે જમણી બાજુમાં છે અને ઇન્યુટીટી ઇલેક્ટ્રોન વહન થતું જોઈએ એની સ્પિન કેવી હતી ડાબી બાજુમાં એટલે બંને જે આપણે પ્રવાહ જે મળવાના છે બંને જે આપણે પ્રવાહ મળવાના છે બરોબર આ જમણી બાજુમાં અને આ કેવું મળ્યું ડાબી બાજુ જે મળવાના બે પ્રકારના જે પ્રવાહો બન્યા છે એની સ્પિન એમાંથી મળતો પ્રવાહ એનો વીજભાર સમાન હશે એટલે એક ઇલેક્ટ્રોન વધી ગયો તો એટલે આના બે એન પ્રકારના નેગેટિવ પ્રકારના લઈ લીધા અને જે ઓછો મળ્યો તો એના પરથી આ સ્પિન છે ઇલેક્ટ્રોન છે એનો પ્રભાવ બરોબર એની દિશા સમાન હશે નહીં એનો વિરુદ્ધ પ્રકાર નેગેટિવનો ધન વિચાર ઓકે સમજાઈ ગયું ક્લિયર તો આવા અર્ધવાહકોનો ઉપયોગ ક્યાં થાય એ આપણે અહીંયા સમજવાનું છે ઓકે ક્લિયર થઈ ગયું એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકો કોને કહેવાય આપણે ડિટેલ સાથે સમજી હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અર્ધવાહકોનો ઉપયોગ ક્યાં થાય છે એની આપણે સે ચર્ચા કરીશું અને પછી વિદ્યુતીય ગુણધર્મ છેલ્લો સોરી ચુંબકીય ગુણધર્મ છેલ્લો ટોપિક છે એની ચર્ચા કરીશું આના પછીના વિડીયોમાં ઓકે બાય